सब्सक्राइब करो आ चैनल ने। हे चामुंडा माता, हमारी रक्षा करजो। हे माँ, रक्षा करजो, सुखी रखजो। एक बात कहूँ? हूँ तमने केटला दिवस थी पूछू छू, पण तमे जवाब ज नथी आपता। बोलो ने, तमने शू गमे, दीकरो के दीकरी? जमना दीकरो आवे के दीकरी, मने कोई फरक नथी पड़तो। कारण के दीकरो आवे के दीकरी, जे कोई आवशे ते मारा प्रेम मा तो भाग ज पड़ावशे। चल हवे तने घरे उतारी ने मारे ऑफिस जवानु थे, मारे मोड़ू थाय छे। शेठाणी बा, शेठाणी बा। જમના શું થયું ગંગા? હું ડોક્ટરને ફોન કરું? નહીં શેઠ સાહેબ, આમાં તમને સમજ ના પડે, બે શેઠાણી વાળી દવાખાને લઈ જવા પડશે। ચલો ચલો, આરામથી આરામથી આરામથી। સાહેબ, ડોક્ટર, મારી વાઈફ રમણલાલ, વી આર વેરી સોરી, ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ તમારી પત્નીને ન બચાવી શકે, પરંતુ બાળકને બચાવી લીધું છે। ભગવાન, શેઠ સાહેબ, દીકરો છે, દીકરો। નહીં ગંગા, મારે એનું મોઢું નથી જોવું, હું એનું મોઢું જોવા નથી માંગતો। ચાલી જાય, આ ભાગ્યો જન્મદાની સાથે જની માને વર્ગી કરે। ગંગા, જી શેઠ। ગંગા, છોકરાનો રડવાનો અવાજ આવે છે, એના રૂમનું બારણું બંધ કરી દે, એના રડવાનો અવાજ મારા કાન સુધી ન પહોંચવો જોઈએ, જા। જી પણ છતાંય તમને કહું છું કે આવું ક્યાં સુધી ચાલશે? પણ હું શું કરું માધુરી, મને કઈ સુતું નથી। સર, તમે જરાય ચિંતા ના કરો, હું તમારી સાથે જ છું, અને જો તમે ઈચ્છતા હો તો હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું। માધુરી, માધુરી, સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી। એવું લાગે છે કે જાણે હજી ગઈકાલે આપણા લગ્ન થયા, દીકરી કાજલનો જન્મ થયો, અને આજે આજે આપણી કાજલ કેટલી મોટી થઈ ગઈ। નહીં નાલાયક, તને કેટલી વાર ના પાડી છે કે તારે મારી કાજલને હિંચકા પર બેસાડવાની નહીં, તારે એની સાથે નહીં રમવાનું, પણ માનતો જ નથી ને માધુરી? આ એમ નહીં માને, આને તો નહીં શેઠ, નહીં। આમાં આમાં વિક્રમનો કંઈ વાંક નથી, એ તો કાજલે જીદ કરીને હિંચકે ઝૂલવાનું કહ્યું હતું, એનો વાંક નથી। ચાલ માધુરી, ચાલ કાજલ,
विक्रम आजे रक्षाबंधन छे आ भाई बहन ना हितनी अमर निशानी छे हे गणपति दादा आ भाई बहन ना हितने अमर राज्य अखंड राज्य व्हाट नॉनसेंस गंगाड़ी तू जा वधू करावड़ावे छे शेठाणी તમારો તમાચો જો મારા ગાલ ઉપર પડ્યો ને તો મને કઈ અસર નહીં કરે પણ આ ગંગા રબારીની દીકરીનો હાથ જો તમારા ગાલ ઉપર પડ્યો ને તો તમારા નાના નાની યાદ આવી જશે નીકળી જા આ ક્ષણે મારા ઘરની બહાર નીકળી જા બરાડા નહીં પાડો શેઠ સભ્યતાથી બોલો હું તો અભણ છું અને તમે તમે મને આ ઘરમાં રોટલો મફત નથી આપતા આ ઘરમાં લોહી પરસેવો એક કરીને કામ કર્યું છે સમજાને આ ચાલી ગંગા અને કહું છું રૂકોને આ જતી રહેશે તો વિક્રમને રાખશે કોણ ગંગા ગંગા લે આ રૂપિયા અને વિક્રમને તારી સાથે લઈ જા ઉછેરજે એને અને દર મહિને જરૂર પડે ને એટલા રૂપિયા મારી પાસેથી લઈ જજો જા શેઠ આવા રૂપિયા તો કૂતરાય નથી સૂંઘતા તો હું તો ગંગા હાથમાં પણ ક્યાંથી પકડવાની શેઠ વિક્રમ તમારો દીકરો છે મારે શું અને બાપ તરીકે જો ઉછેરવાની તમારામાં ત્રેવડ ના હોય ને તો આ પૈસા આપી ને અનાથ આશ્રમમાં મૂક્યાઓ સમજાને શેઠ આજ ખબર પડી કે કળિયુગમાં લોહી લોહીને છેતરે છે એટલું યાદ રાખજો શેઠ કે જે બાપ દીકરાને આવી રીતે લાત મારે છે ને એ બાપને એના દીકરાની કાંધ પણ નસીબ નથી હોતી એ દીકરો એના બાપને કાંધ નહીં આપે એના અગ્નિ સંસ્કાર નહીં કરે શેઠ અમે તો રબારીની દીકરી ગાયના વાછરડાને પણ ઉછેરીને મોટું કરીએ તો આવા આવા કાનુડા જેવા દીકરાની તો વાત જ ક્યાં રહી ચાલ મારા દીકરા આજથી હું તારી જશોદા અને તું મારો કાનુડો ગંગાબેન જય માતાજી ગંગાબેન તમે આવી ગયા તમે તો ઘર છોડીને ગયા તે ગયા અમે તમને બહુ જ યાદ કરીએ છે ગંગાબેન આ છોકરો મારો દીકરો છે એમ જ સમજજો માડીને વાત હું તમને બધાને પછી કરીશ ચાલો ચાલો બધા એમને આરામ કરવા દો થાકી ગયા હશે અરે નરેશલાલ તમે આમ અચાનક પધારો અરે માધુરી જો તો કોણ આવ્યું છે નકામો એટલે કે નરેશ કાંતિલાલ મોટ જય શ્રી કૃષ્ણ અરે ભાઈ ભાભી તમે મોન્ટુ પિંકી કેમ છો બસ મજામાં શેઠ ભાડુ જતા નથી મારી પાસે એટલે કહું છું આપો ને લો પણ દીકરી કાજલ ક્યાં છે ભાભી એમ એવું છે ને કે કાજલને તાવ આવે છે ડૉક્ટર હમણાં ચેકઅપ કરીને ગયા અને અત્યારે સૂતી છે અરે આવું હોય તો અમને જાણ કરાય ને અમે તરત આવી જઈએ અરે અરે બેના તું કહેતી હોય તો અમે તો અહીંયા કાયમ માટે રહેવા આવી જઈએ આમ પણ બનેવીલાલ શેરબજારના દેવાને કારણે મારું ગામમાં રહેવાનું હવે ભારે થઈ ગયું છે
તો જો તમે કહેતા હો તો આ નકામો તમારા કે કામમાં આવી જાય. કહું છું, ભાઈને આપણી કંપનીમાં જ નોકરીએ રાખી લઈએ તો, અને મારા ભાઈ જેવા વિશ્વાસુ માણસ આપણને બીજે ક્યાં મળે? અને મને પણ ભાભીની કંપની રહેશે, અને મોન્ટુ અને પિંકી સાથે કાજલને પણ ફાવશે. શું કહો છો? નાધુરી, તારે મને પૂછવાનું હોય તું કહે એટલે ફાઇનલ. આવો આવો આવો. હા ચલો બેટા. ગંગાબા ગંગાબા. હા વિક્રમ બેટા. હું બહાર રમવા જાઉં છું. હા પણ તોફાન નહીં કરવાનું અને કોઈની સાથે ઝઘડો નહીં કરવાનો. ગંગાબા ગંગાબા. હા બાર વિક્રમભાઈ ધમાલ મસ્તી કરે છે ને મારામારી કરે છે. ગંગાબા આવે છે લાકડી લઈ. ભાગો ભાગો ભાગો. ચોરંટી. એ ચોરંટી નહીં, રાણી, લાલ ની રાણી છું. રાણી છો તો રાણી થઈને રહો ને. હા થેન્ક યુ. નંબર આપતા જાવ ને. લે આવી ગયા મારા સાથીદારો. એ કોણ છો તમે? અલ્યા ભાઈ પણ તું મને તો લાલ નો ગધો લાગે છે. એકો કારી નો એકો હું નહીં એ જોકર એ નહીં હું. રાણી હવે તમારું શું કરવું? માર દિયા જાય કે છોડ દિયા જાય?
શું થયું? અને મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મારા મા બાપને કેદ કરી મારી સાથે જબરજસ્તી કામ કરાવે છે. તમે ચિંતા ના કરશો, હું છું ને તમારા મા બાપને હું છોડાવીશ. બસ ખબર નથી સરકાર બદલાઈ ગઈ. આ કાળા કામ કરશો ને એ હવે નહીં ચાલે. હવે આવી ગઈ છે વિક્રમભાઈ ની સરકાર. જીત્યા મારી લાલી રોણી ચો જઈ. તમારી લાલી રોણી? તું ચોખન તોણી મન લાગે સટકી જઈ. જીત્યા મારું પાકીટ લઈ જાય લાગે છે. મને લાઈન મારતો હતો. ઝુલાવે પીપળી ભાઈ ની બેની લડકી ને ભાઈલો ઝુલાવે ડાળખી. કેવા વાસણ સાફ કર્યા છે? વાસણમાં તો એંટવાડ એમને એમ જ છે. તું એમ નહીં સુધરે તને તો હું તું એમ નહીં માને. હા તું જો હવે તારી હાલત. મમ્મી મારે બહુ ચરબી ચડી છે. હા મમ્મી મારે ને તો નહીં આવા વાસણ ધોવાનું ચડી છે. એંટવાડ એમનો એમ છે. મારે ને માં ખબર નથી પડી બરાબર. લે લે મમ્મી કામ કરજે, હું થોડી વારમાં પાછી જોવા આવીશ. અરે કામ કર. ચલ બેટા મેં તારી હાટુ ગુલાબજાંબુ બનાવ્યા છે. મેમ સાહેબ રડશો ના તમે. માલકીન તમે જાઓ, હું આ બધું કામ કરી લઈશ. તમે જાઓ અહીંયાથી જાઓ.
સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. શું ફંતરું આવ્યું છે કહું છું? વિક્રમ, તું મર્દ નો બચ્ચો હોય ને તો એક વાર આ ધગધગતા અંગારા ને હાથમાં પકડીને બતાવ. હા વિક્રમ, તારામાં તાકાત હોય તો એ છોકરીનો હાથ પકડી જો. ઓ તાકાત વારી, તાકાત માપી હોય ને તો શરત લગાવી પડે, અને હિંમત હોય તો લગાય 1000 ની શરત. આ લગાય? અરે તો થઈ ગઈ 1000 ની શરત. હાય. હા? વિક્રમ, શું વિચારમાં ખોવાઈ ગયો? કઈ નહીં. અરે વિક્રમ ભાઈ, શું વિચાર કરવાનો, હું તમારી સાથે જ છું, ચિંતા ના કરો તમે. એ જ મોટી ચિંતા છે. ચિંતા શું જીતુડા, તારો પણ પેન ભીનું થઈ જશે જ્યારે તને ખબર પડશે કોની બેન છે. એની ભૂલ નથી, કોની બેન છે? આપણા શહેરના મશહૂર ડોન કેકે ની. અચ્છા, કેકે. લાલા, આજથી તારી બધી, તારા બાલ બચ્ચા, તારા પરિવારની જવાબદારી કેકેની છે. એમને કોઈ તકલીફ નહીં પડે એનું ધ્યાન રાખીશ. જુબાન છે કેકેની. બેન, તારા પતિનો જીવ તો પાછો નહીં લાવી શકું, પણ એનો જીવ લેનારને આજ સાંજનો સૂરજ નહીં જોવા દઉં. મારા લાલાની ચિતાની સાથે જેની પણ ચિતા બળશે. ભૂલ કરી છે તે અન્ના, મારા માણસનો આ રીતે જીવ લેવાની બહુ મોટી ભૂલ કરી છે તે અન્ના. અન્ના, મારો મોટો દીકરો અને મારી પત્ની આ કામ બંધ કરવાનું કહે છે. મારે આ ગેંગ છોડવી છે, મને આ ગેંગમાંથી છુટકારો આપો. અયો અપ્પા, આના એ
તને ચોખા ઘીના મસાલા ઢોસા ખવડાવ્યા, ઇડલી સાંભાર ખવડાવ્યા, આટલા મોટા તૈયાર કર્યા, અને હવે તું ગેંગ છોડવાનો? અન્નાએ ટાયર નહીં છોડ્યા, કંપ નહીં છોડ્યા, અને તું ગેંગ છોડવાની વાત કરતા હતા? બોલો, હવે બીજા કોઈ ગેંગ છોડીને જવાનો? અયો, મારા ભાઈ બાલકિશન ક્યાં? બાલકિશન કેદાર ઉપર પહોંચી ગયો તારો ભાઈ નરકની ભીડ વધારવા. આ પંથકમાં તારી હામે દુશ્મની એક જ મરત લે કેકે. હવે તારા માણસોને કેજે કે સ્મશાનમાં તારી ચિતાની તૈયારી કરે. ભાઈ, હું કોલેજે જઉં છું. આટલું વેલું? કાળો ટીકો કર્યો છે ને? અને સાંભળ, જલ્દી ઘરે પાછી, કોલેજ થી સીધી ઘરે. તને ખબર છે તારો ભાઈલો તારા વગર જમતો નથી. ખબર છે ભાઈ, બેન વગર તો જરાય ચાલતું નથી. જ્યારે સાસરે જશે ત્યારે શું કરશો? ભાભી, મારે મારા ભાઈને છોડવો જ ના પડે, એકલા માટે હું લગ્ન જ નહીં કરું. લગ્ન જ નહીં કરું. કોલેજ જા, મોડું થાય છે. ચલ 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 ચલ, જલ્દી આવજે. ચલો બાય. ભગવાન સુખી રાખે મારી બેનાને. એટલે રહી. અલે અલે, આવી ગઈ આવી ગઈ. ભગવાને તમને ઓખ્યો નહી આપી. બાપા રે, બહુ મરી ગયો. શું વર્ષે મેડમ? અરે, તમને બહુ વાગ્યું છે, સારું ચલો તમે દવાખાને લઈ જાઓ. ના 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 ના, દવાખાનાનું નામ મારી મમ્મી ના લેતો બાપા. મારા ઘરના 15 જણા દવાખાને જ્યાં પછી મર્યા પછી પાછા આવે બાપા. બીજા 15 બાકી છે ને, ઓળ બહુ છું બાપા. જલ્દી હેલ્પ કરો ને, ઉભા કરો. લો આ લાકડી લો. સારું, તમારે ક્યાં જવું છે હું તમને ત્યાં પહોંચાડી દઉં. આટલી મદદ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર. મને છે ને પેલી એમ્સ કોલેજ સુધી પહોંચાડી દો તો બહુ સારું. એમ્સ કોલેજ? હું પણ ત્યાં જ ભણું છું.
પણ મેં તમને ક્યારે જોયા નથી. અમારા જેવા આધળા માણસ સામે નજર નાખવાની કોને ફુરસત હોય? હું તો કોલેજના કોઈ અંધારા ખૂણામાં પડ્યો રહું છું. હવેથી એવું ક્યારેય નહીં થાય. હવેથી હું તમારી દોસ્ત. હા હા, ચલો ચલો ચલો, બેસાડી દો એમને. બેસી જાઓ, બેસી જાઓ. ભાઈ જોજો, શું કોલેજ આવી ગઈ? હા. અરે હું હેલ્પ કરું છું, આવી જાઓ. કઈ ક્લાસ છે તમારી? હું તમને મૂકી જાઉં. ના ના, હું જતો રહીશ. તમારો ખૂબ ખૂબ આભાર. આવજો. હા, વિક્રમભાઈ સરસ જીતી ગયા. એટલે તે મારી સાથે નાટક કર્યું એમને. એક ગુલાબ ને પામવા ભમરો પણ બનવું પડે છે, અને કઈક મેળવવા માટે કોઈ દિવસ ખોટું નાટક પણ કરવું પડે છે. તને તો હું જોઈ લઈશ. વિક્રમભાઈ, આ મેડમ તો જબ્બર ગુસ્સે થઈ ગયો છે. લાગે છે કોક ડખો ના કરે તો હાર. કઈ ડખો ના કરે યાર. ના ના, એમાં કઈ નો થાય. વિક્રમભાઈ, પ્રિન્સિપલ સાહેબ તમને બોલાવે છે. મને? હા, તમને. જલ્દી આવો. કરીને કમ્પ્લેન પડ્યો ડખો. જોઉં છું હું. નક્કી કઈક લફરું થશે, આપણે પાછળ જઈએ. હેડો. મે આઈ કમ ઇન સર? શું થયું ભાઈ? વિક્રમ ભાઈ, હું થયું? મૂગા કેમ છો? જીત્યા, મને મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. હે? અરે હમણાં જ આ બોર્ડ પર નોટિસ પણ લાગી જશે. અરે આમ તો થોડી ચાલતું હશે. અમે બધા ભેગા થઈને હડતાલ પાડીશું. હા, ફાડી નાખું નોટિસ ને પટો જાલી તોડી નાખું એના. હાલો આપણે જોઈએ તેરી તો. નોટિસ. આથી દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે કે તારીખ 26/6/2014 ના રોજ કોલેજમાં એન્યુઅલ ફંક્શન હોવાથી એની બધી જવાબદારી વિક્રમને સોંપવામાં આવે છે. વિક્રમ, જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તેમને વિક્રમને નામ લખાવી ઓડિશન આપવાનું રહેશે. રાધા મેડમ ને ઉલ્લુ બનાયા હતા, એમાં નાટક કરીને અમને ઉલ્લુ બનાયા. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. પણ હવે તો બધે આખી કોલેજમાં થઈ જશે.
શું આપણે તો જેને મેડમ ને વાત કરીશું એવું નહીં ચાલે કોઈ આ મોટા વિક્રમ વિક્રમ આવું તો કોઈ ચાલતું હોય યાર આપણે પ્રોફેસર ને જઈને અત્યારે જ વાત કરીએ વિક્રમ વિક્રમ ક્યાંથી એને ચેરમેન બનાવી દે અરે કશું આવડતું નથી એને યાર એક નંબરનો ચીટે માણસ છે નાટક ચાલો આપણે પ્રોફેસર ને જઈને વાત કરીએ એવું તો કઈ ચાલતું હોય આપણે આપણે કોઈ એની સામે જઈને ઓડિશન આપીશું તો પછી રાધા કેમ આટલી ગુસ્સામાં છે મેડમ અમે તમારી પાસે જ કમ્પ્લેન કરવા આવતા હતા તો કોની વાત કરે છે ખાખરાની ખિસકોલી કેરીનો સ્વાદ શું જાણે અરે જેને નાટક સંગીતનો કોઈ ખબર નથી એ વિક્રમ પાસે અમારે નામ લખાવવા જવાનું મેડમ એને ઓડિશન આપવાનું એન્યુઅલ ફંક્શનમાં કોલેજની આબરૂ જશે હા મેડમ તમે પ્લીઝ પ્રિન્સિપલને સમજાવો ને તમે તો પ્રિન્સિપલ સાહેબને ઓળખો જ છો એમણે એકવાર નિર્ણય કરી લીધો ને પછી એમનો નિર્ણય ફેરવવો એ શક્ય નથી તમારે વિક્રમ પાસે ગયા વગર હવે છૂટકો જ નથી શિટ યાર ચલો કંઈ નહીં થઈ શકે હવે નેક્સ્ટ તેરા પડુ ઓ જીતુભાઈ તમે ગઈ સાલ તો ફજે તો કરે તો આ વખતે ફજે તો કરવાનો છે આ વર્ષે ફજે તો નહીં કરું આ વખતે તો હું તો છે ને મમતા સોની નો વાત કાઢવાનો છું ઓ મમતા સોની નો હા કાઢ જાનુ તારો ને મારો પ્રેમ છે એકલો જૂનો ડાર્લિંગ મળવા આવે તો લઈને આવજે તંબાકુ ને ચૂનો બહુ સરસ છે પણ નહીં મજા આવે ચલો ઉપડો પણ બીજું એક છે આપણી પાસે અરે પણ જાણે વળી અરે પણ એક છે આપણી પાસે ગુજરાતી ફિલ્મના હીરો વિક્રમભાઈ ઠાકોરનો અવાજ છે આપણી પાસે એનો અવાજ હું કાઢ લઈ તું જા તો એ મારે કાઢવો છે યાર હારું ભાસ એડવો જાલેમ સિંગ દુનિયામાં વિક્રમ તો ઘણા હશે પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે અને શું થયું એટલે આ પેલા વાળ એમના જેવા નહીં ને એટલે ઓગરીમાં ફસાઈ ગઈ આયો મોટો અવાજ કરવા વાળો ચલો ભાઈ નેક્સ્ટ હાય ઓ મેડમ તમે ફંક્શનમાં શું કરવાના છો ભરતનાટ્યમ ઓ ક્લાસિકલ ડાન્સ સીડી આપો ચલો કરી બતાવો બસ બસ યુ આર સિલેક્ટ ઓબ્વિયસલી સારું છે પણ થોડી પ્રેક્ટિસ ની જરૂર છે જે આંધળા હોય ને સ્ટેપ બરાબર ના દેખાય હે શું કીધું કઈ નહીં ઓકે જાઓ પણ યાદ રાખો પ્રેક્ટિસ ઓકે નેક્સ્ટ મિત્રો તો ફંક્શન ની શરૂઆત કરીએ છે મિસ રાધાના ક્લાસિકલ નૃત્ય થી આ ગીત તો હિટ જ છે સુપર હિટ એમ્સ કોલેજના આપણા વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ એન્યુઅલ ફંક્શનના આ વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થી એટલે કે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ઇયરનો એવોર્ડ આપણા લાડલા વિક્રમને આપવામાં આવે છે અને શ્રેષ્ઠ આર્ટિસ્ટ તરીકેનો એવોર્ડ રાધાને એવોર્ડ આપવામાં આવે છે થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ વિક્રમ તમારું ખૂબ ખૂબ આભાર આજે તમે ન હોત બાકી કોલેજ વચ્ચે મારી આબરૂ જાત ખરેખર હું તમને ઓળખી જ ના શકી હવે તો સાચી ઓળખાણ થઈ ગઈ ને અને આભાર માનવું હોય તો એક વચન આપો કે સંગીતમાં કોઈ ભેદભાવ ના રાખો શાસ્ત્રીય સંગીત હોય કે સુગમ સંગીત હોય પણ જે કાને સાંભળવું ગમે તે સાચું સંગીત